नर्मदा जिला में ग्रामीण विस्तारों में माटीकाम थकी दीवड़ा घोड़ा नु सर्जन उत्पादन करता प्रजापति परिवारों ने रोजगारी माटे योग्य बजार पूरु पाड़ी रोजगारी सर्जन करी शहरी विस्तार ना लोको ने घर आंगणे हाथ बनावटना दीवड़ा पूरा पाड़ी राजपीपळा नो माछी परिवार रोजगारी मेळवी रह्यो छे। जोईए तेनी पर एक विशेष अहेवाल। वडामथक राजपीपळा खाते पहला रजवाड़ी ठाठ हतो अने नंदर राजाए वसावेलू राजपीपळा જ્યાં દિવાળીના તહેવારમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને દૂર દૂરથી ખરીદી કરવા અહીં લોકો આવે છે, જેમાં મુખ્યત્વે ફટાકડા, મીઠાઈ, એકબીજાને ભેટ આપવાની ચીજ વસ્તુઓ, કપડાં, દીપોત્સવમાં ઘરને શણગારવા માટેની સાધન સામગ્રી, દીવડા વગેરે જેવી ચીજ વસ્તુઓની ખરીદી કરે છે। રાજપીપળામાં દીવડા, માટીના ઘોડા, માટીના વાસણો સહિતની ચીજવસ્તુઓનું વર્ષોથી વેચાણ કરતા હરનીશ માછી જણાવે છે કે જિલ્લાના ગામડાઓમાંથી સ્થાનિક લોકો આ વસ્તુઓ વધુ પસંદ કરે છે, જેઓ માટીકામ કરે છે અને માટીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે। તેમની પાસેથી અમે લોકો ખરીદી કરીએ છીએ અને બજારમાં વેચાણ કરીને સ્થાનિક કારીગરો માટે રોજગારી સર્જન કરીએ છીએ। તેનાથી અમારું ઘર તો ચાલે જ છે, પરંતુ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પણ મનગમતી હાથ બનાવટની વસ્તુઓ ઘર આંગણે મળી રહે છે અને હોંશથી તેઓ ખરીદી કરે છે। અમારો 25 વર્ષથી વ્યવસાય છે, પપ્પા કરતા હતા, હમણાં મેં કરું છું, એમની જોડે હેલ્પમાં છું। માં માટીના માટલા, પલેડા, દેશી કોડિયા, ઘોડા, આપણે ત્યાં આદિવાસી સંસ્કૃતિ ચાલે છે, રાજપીપળા નર્મદા જિલ્લો છે, એટલા માટે ઘોડાનું ચલણ વધારે છે, તમે ઘોડા પણ રાખીએ છીએ, દિવાળી તાણે કાળી ચૌદસ હોય તે દિવસ પણ ઘોડા ચાલે છે આપણે ત્યાં। ઘોડિયા અમારે તિલકવાડા, વાવડી ત્યાંના પ્રજાપતિ સમાજના લોકો બનાવે છે, તેમની પાસેથી અમે ખરીદી કરીએ છીએ અને બજારમાં અમે લાવીએ છીએ। વાસણો મળે છે માટીકામમાં, આ કુંજા છે આવે છે, બોટલ પણ પાણીના મળે છે, હમણાં હાલમાં નવા બને છે, દરેક વસ્તુ બનાવે છે। હમણાં વાસણ દિવાન તો ચાલે જ છે, હમણાં થોડા લોકો વળેલા છે માટીના વાસણો તરફ, આવે છે શોધવા માટે લોકો, ઘણા લોકો એવા કહે છે હું માટીના વાસણમાં જ બનાવીને જમું છું, જમવા માટું સારું બને છે, મીઠું લાગે છે, પહેલેના 30-40 વર્ષ પહેલાં લોકો જમતા હતા બધા લોકો એમાં બનાવીને, લોકો વ્યવસાય તરફ આવે છે તો અમારો વ્યવસાય ચાલ્યા કરે છે એમ કે ધંધો। આમ પીએમ નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતા હરનીશ માછીની જેમ નર્મદા જિલ્લામાં અનેક કુંભાર માટીમાંથી દીવડા બનાવીને રોજગારી મેળવે છે અને લોકોને પણ મનગમતી હાથ બનાવટની વસ્તુઓ ઘર આંગણે મળી રહે છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ ત્યાંના સ્થાનિક વેપારીઓ